हाउ आर यू फ्रेंड्स, हूँ त्रिवेदी कविता। घरशाला बुनियादी शिक्षण विभागनी आपणी यूट्यूब चेनल में आप सौने आवकारू छू। विद्यार्थी मित्रों, आजे आपणे यूनिट नंबर 64 एंड 65 आ बे यूनिटनो अभ्यास करशू। तेमा अंग्रेजी उच्चार सामे गुजराती अर्थ अने गुजराती अर्थनी सामे अंग्रेजी उच्चार ते आपणे लखवाना छे अने साथे साथे तेनु सरस रीते वाचन पण करवानुं छे अने तमारे याद पण राखवुं पड़शे के जे आपणे परीक्षामां पूछाय त्यारे आपणे सरस रीते तेने लखी शकीए। तो अहींया सौ प्रथम आपणे यूनिट नंबर 64 जोशुं। तो एमा 21-40 अंकोना अंग्रेजी उच्चारनी सामे आपणे गुजराती अर्थो लखवाना छे। आपणने अंग्रेजी उच्चार तो आपेलो ज छे, तेनी सामे आपणे गुजराती अर्थ छे ई साथे साथे लखता जशुं। तो सौ प्रथम अहींया लख्युं छे 30। तो ए शुं छे? अंग्रेजी उच्चार छे, आपणे तेनी सामे गुजराती अर्थ लखवानो छे। तो 30 सामे आपणे लखशुं 30। त्यार पछी 32, तेनी सामे लखशुं 32। त्यार पछी 38, तेनी सामे आपणे लखशुं तगड़े आठड़े 38। त्यार पछी 40, तेनी सामे लखशुं 40। त्यार पछी 31। आ बधा लखेला छे ऑलरेडी, ए बधा अंग्रेजी उच्चार छे, आपणे लखीए छीए गुजराती अर्थ। त्यार पछी 31, तो तेनी सामे आपणे लखशुं 31। त्यार पछी 34, तेनी सामे आपणे लखशुं 34। त्यार पछी 35, तेनी सामे लखशुं 35। त्यार पछी 22। જો તમને ઓલરેડી લખેલા આપેલા છે અંગ્રેજી ઉચ્ચાર, એની સામે આપણે ખાલી ગુજરાતી અર્થ લખીએ છીએ, એ ખાસ ધ્યાન રાખજો, ઓકે? ત્યાર પછી છે 22, તો તેની સામે આપણે લખશું 22। તમારે ગુજરાતી અંક પણ શીખવાના છે અને અંગ્રેજી અંક પણ શીખવાના છે, તો જ તમને આ ગુજરાતી અર્થને અંગ્રેજી ઉચ્ચાર લખતા આવડશે। ત્યાર પછી 24, તો તેની સામે આપણે લખશું 24। ત્યાર પછી 28, તેની સામે આપણે લખશું બગડે આઠડે 28। ત્યાર પછી 23, તમારે યાદ રાખવાનું કે આ કઈ 20 લાઈન હોય એટલે બગડે એકડે 21, બે બગડા 22, બગડે ત્રકડે 23, 20 આખી લાઈન બગડાની અને 30 આખી લાઈન તગડાની, એવું મગજથી યાદ રાખી લેવાનું। 31, 32 એવું આવે તો સમજી લેવાનું કે આ 31 લાઈન છે, તગડે એકડે 31, તગડે બગડે 32, પછી 33 તો 33, 34 તો 34। તમને સરસ રીતે રિંકલ મિસે શીખવાડ્યું છે એટલે તમને ઓલરેડી આ બધું જ આવડશે જ, તમારે ખાલી એ બોક્સને ભરવાના જ છે। તો અહીંયા 28, તો કેટલા થશે 28। ત્યાર પછી 23, તો બગડે ને તગડે 23। ત્યાર પછી 37, તો જો 30 આવ્યું એટલે કઈ લાઈન આવશે? તગડાની લાઈન આવશે। ખાસ યાદ રાખવાનું કે 30 આવે એટલે તગડાની લાઈન, 20 આવે એટલે બગડાની લાઈન। તો અહીંયા 37, તો તગડે સાતડે 37। ત્યાર પછી 25, તો 20 આવે એટલે સમજી જવાનું કે બગડાની લાઈન છે, તો 25, બગડે પાંચડે 25। બરોબર, તમને યાદ ન રહે ને તો એટલે એટલું યાદ રાખવાનું કે 20 આવે એટલે એ બગડાની લાઈન જ હોય અને 30 આવે એટલે એ તગડાની લાઈન હોય। જો હવે આવ્યું 36, તો તગડે છગડે 36। 27, તો એ બગડાની લાઈન આવી, તો બગડે સાતડે 27। ત્યાર પછી 39, તો એ તગડાની લાઈન છે, તો તગડે નવડે 39। ત્યાર પછી 26, તો એ બગડાની લાઈન છે, તો બગડે છગડે 26। ત્યાર પછી 29, તો બગડે નવડે 29।
તમારે સરસ રીતે આ બધા જ અંકોને યાદ રાખવાના છે, મગજમાં ઠસાવી દેવાનું કે 20 આવે એટલે બગડાની લાઈન હોય અને 30 આવે એટલે તગડાની લાઈન હોય. તરત જ મગજમાં 30 એમ આવે, 36 એમ પૂછે તો તરત મગજમાં વિચારવાનું 30 આવ્યું એટલે કઈ લાઈન, તો કે તગડાની લાઈન. તો 36 હોય તો 6 પાછળ લાગે, 30 એટલે તગડો, 6 તો 36, બરાબર. તો એનો ગુજરાતી અર્થ શું થશે? તગડે સાતડે 37. એવી રીતે તમે યાદ રાખશો પ્રેક્ટિકલી રીતે તો તમને સરસ રીતે યાદ રહી જશે. પણ એ માટે તમારે શું કરવું પડે? મહેનત કરવી પડે, તમારે બોલવું પડશે, લખવું પડશે, કાંઈ એમને એમ તો યાદ રહી ન જાય, બરાબર. તો એકનો એક લાઈન છે અંગ્રેજીની, એ વારે વારે બોલવાની, વારે વારે બોલવાની, એટલે આપણને સરસ રીતે યાદ રહી જાય, બરાબર. મેં તમને કીધું એમ કે મગજમાં તમે જ્યારે બુક્સને સામે રાખો ત્યારે તમારે વિચારવાનું કે 21, 22 એટલે આ લાઈન બગડાની છે, તો 22 આવે એટલે 22 આવે, 23 આવે એટલે 23 આવે. આ બધું મગજમાં ક્લિયર રાખવાનું, એકદમ ચોખ્ખું રાખવાનું, એટલે મગજમાં એ આપણને યાદ રહી જાય, બરાબર. તો હવે પછી આપણે યુનિટ 65 એટલે કે 65 નંબરનું યુનિટ આપણે અત્યારે હવે ભણશું. તો આ યુનિટમાં આપણે 21 થી 40 અંકોના ગુજરાતી અર્થની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. અહીંયા તમને આ ડાવળા આપ્યા છે, પણ આપણે એ યાદ રાખીને કેવી રીતે આપણે યાદ રાખ્યા અને એ રીતે આપણે એ ખાલી જગ્યાઓ છે એને પૂરવાની છે. સૌ પ્રથમ છે 21, તો એ બગડાની બગડેગડે 21ની લાઈન છે, બરાબર, એટલે કે બગડાની લાઈન છે, તો 21 આવ્યું, બરાબર. તો અહીંયા આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે, તો 21, ત્યાર પછી 40, તો 40ને આપણે અંગ્રેજી ઉચ્ચારમાં શું કહેશું? 40. ત્યાર પછી 32, તો 32 આવ્યા જો, એટલે તરત તમને મગજમાં આવવું જોઈએ કે આ કઈ લાઈન છે, તો કે 30ની લાઈન છે, તો 32, બરાબર. 32 છે તગડે બગડે 32, તો તરત મગજમાં આવી જાય કે આ 30 એટલે કે તગડાની લાઈન છે, તો અહીંયા આપણે 32 લખશું. ત્યાર પછી 25, તો આપણને ખબર છે કે બગડાની લાઈન છે, 25ને આપણે અંગ્રેજી ઉચ્ચારમાં કેવી રીતે લખશું? 25. ત્યાર પછી 30, 30ને આપણે શું કહેશું? 30. ત્યાર પછી 36, તો 36 છે એ કઈ લાઈન છે? 30ની લાઈન છે, તો 36. ત્યાર પછી 24, એ બગડાની લાઈન છે, તો 24. ત્યાર પછી 33, તો એ 30ની લાઈન છે, 33. એવી જ રીતે આપણે આ બધા જ બોક્સને ભરશું, પણ તે તમારે યાદ રાખવાનું છે 30 એટલે કે તગડાની લાઈન અને 20 એટલે બગડાની લાઈન. તો હવે આપણે તમે મગજમાં રાખજો, બરાબર, અને તમને ઝડપથી યાદ રહી જાય તો તમે પણ સાથે સાથે બોલી શકો છો. આ જ્યારે વિડીયો જોતા હો ત્યારે તમારે પણ બોલવાનું, તમારે પણ ઉચ્ચારણ કરવાનું, એટલે તમને સરસ ઉચ્ચાર બોલતા આવડે. આ બોલતા પણ શીખવું પડશે ને, જેવી રીતે લખતા શીખવું પડશે એમ બોલતાય શીખવું પડશે. તો એકનો એક ઉચ્ચાર છે તમારે વારે વારે બોલવાનો, ઉચ્ચારણ કરશો, બોલશો મોઢેથી તો જ યાદ રહેશે. તો ત્યાર પછી છે 37, તો તેની સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખશું 37. ત્યાર પછી 31, તો 31. ત્યાર પછી 26, તો 26. ત્યાર પછી 34, તો 34. ત્યાર પછી 27, તો 27. ત્યાર પછી 22, તો 22. ત્યાર પછી 38, તો 38. ત્યાર પછી 28, તો 28. ત્યાર પછી 29, જો 29 આવ્યા એટલે અહીંયા છે એ 29 કેમ થશે? બગડે નવડે, તો બગડે નવડે આપણે કેવી રીતે બોલશું? 29. 29 એટલે શું થશે? 29. ત્યાર પછી 39, તો 39. તો આવી રીતે તમારે બોલવાનો મહાવરો રાખવાનો છે. જેટલી વાર તમે બોલશો
જેટલી વાર તમે મોઢેથી ઉચ્ચારણ કરશો એટલી વાર સરસ રીતે તમને યાદ રહી જશે. તમારે પણ જો હું અત્યારે જેવી રીતે તમને મેં આ બોક્સ બધા ભરાવ્યા એ તમે એકવાર બોલશો, બીજી વાર બોલશો એટલે તમને વધારે એમાં રસ પડશે અને સતત તમારે એ લાઈનો બોલ્યા કરવાની. રમતા રમતા જો આપણે સ્કૂલમાં સાથે મળ્યા હોત તો આપણે તમને બધાને લાઈનમાં ઊભા રાખીએ અને સરસ રીતે ગણતરી કરતાં શીખવાડત અને એ રીતે આપણે એકડા શીખત, બરાબર ને? અંગ્રેજી ઉચ્ચાર કેવી રીતે કરવો, કેવી રીતે લખવું એ બધું જ આપણે તમને શીખવાડત. પણ અહીંયા આપણે એ શક્ય નથી કે આપણે કોઈને લાઈનમાં ઊભા રાખીએ અને બોલતા જઈએ, ઉચ્ચારણ કરતા જઈએ મોટે મોટેથી, એ શક્ય નથી અત્યારે. તો તમારે જ્યારે આ ભણતા હો, તમે વિડીયો જોતા હો, ત્યારે તમારે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે, મોટે મોટેથી બોલવાનું, બરાબર? તો એવી જ રીતે બોલશો તો તમને સરસ રીતે અને ઝડપથી યાદ રહી જશે. જોશથી બોલો, મોટેથી બોલો તો તમને યાદ રહી જાય. તો અહીંયા આપણે યુનિટ 64 અને 65 આ બે યુનિટ આપણે ભણ્યા, બરાબર? તો આ બંને યુનિટ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં અહીંયા આપેલું છે, બોક્સ પણ પૂરવાના છે. આ તમારે પાકી નોટમાં યુનિટ લખવાના છે સરસ અક્ષરે, અને રફ નોટમાં પણ તમારે આ બંને યુનિટ છે એ સારી રીતે રફ નોટમાં સારા અક્ષરો કાઢીને, ખાસ યાદ રાખજો, અક્ષરો એ ખરાબ કરવાના નથી, ઝડપ ઝડપથી લખવાનું નથી, શાંતિથી લખવાનું છે, સારા અક્ષરો કાઢવાના છે અને વ્યવસ્થિત રીતે એક એક લીટી છોડી અને સરસ રીતે આ બધા જ ઉચ્ચાર અને અર્થ એ તમારે તમારી રફ નોટમાં પણ લખવાના છે. હવે પછી આપણે આગળનો યુનિટ, યુનિટ નંબર 66 અને યુનિટ નંબર 67 આ બંને યુનિટ હું સાથે જ લઈશ અને સરસ રીતે આપણે એ ભણશું. ત્યાં સુધી તમે આ બધું જ સરસ રીતે પાકું કરી નાખો. હવે પછીના વિડીયોમાં છે આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી આવજો.